કોરોનાના કપરા કાળમાં દર્દીઓ માટે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા નમો ટિફિન સેવા અને ઓક્સિજન સિલિન્ડરની સેવા આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી હોય વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન ઓક્સિજન દવા સહિતની સેવાઓ કરી કોરોનાના દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા 15 દિવસમાં 250 થી વધુ લોકોને ઓક્સિજન તેમજ 15 દિવસમાં 250 લોકોને ભોજન આપવામાં આવેલું છે. ભરૂચની આજુબાજુના તમામ એરિયામાં સેવા આપવામાં આવી રહી છે. ટિફિન સેવા કુલ 15 દિવસમાં 1000 થી 1200 લોકોને જમવાનું આપવામાં આવ્યું છે. ઘરમાં ક્વોરન્ટાઇન થયેલા હોય તે લોકોને ટિફિન સેવા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા નમો ટિફિન પહોંચાડવામાં આવે છે. જે ઘરમાં બધાને પોઝિટિવ કેસ આવેલા હોય તે લોકોને નિઃશુલ્ક ભોજનનું ટિફિન પહોંચાડવામાં આવે છે. ભરૂચના જ્યોતિનગર પાસે આવેલા જ્વાલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં આ માટેની તૈયારીઓ યુવા કાર્યકર્તાઓ સતત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા યુવા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવે છે. અન્ય રાજકીય પાર્ટીઓ પણ કોરોનાના કપરા કાળમાં લોકોને સહાયરૂપ થવા માટે આવા કોઈ આયોજન કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા સેવાહી સંગઠનના માધ્યમથી જ્યોતિનગર મહાદેવ મંદિર ખાતે નમો ઓક્સિજન અને ટિફિન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકો અને હોસ્પિટલોમાં જે કોવિડની સારવાર લઈ રહેલા છે એવા કોવિડના જે દર્દીઓ છે, જેમને ભોજનની સુવિધા એમના ઘરેથી પહોંચી શકતી નથી, એવા લોકોને બંને ટાઈમ વિનામૂલ્યે ટિફિન પહોંચાડવામાં આવે છે. તદુપરાંત પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઓક્સિજનની સેવા પણ સમગ્ર ભરૂચ જિલ્લામાં આપવામાં આવે છે. હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે આ જે મહામારી ચાલી રહેલી છે એમાં ઓક્સિજનના સિલિન્ડરો સરળતાથી અવેલેબલ થતા નથી, નવા વેચાણથી પણ મળતા નથી. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા 40 બોટલની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે અને હજુ પણ ભવિષ્યમાં સિલિન્ડરોની સંખ્યા વધારવામાં આવશે. પાર્ટીનો એટલો જ ઉદ્દેશ છે કે કોઈપણ સંજોગોમાં આજે કપરી મહામારીનો સમય ચાલી રહ્યો છે, એમાં કોઈપણ રીતે સામાન્યમાં સામાન્ય લોકોને પણ મદદ કઈ રીતે કરી શકે એ જ હેતુથી પાર્ટીના કાર્યકર્તાઓ આગળ કામ કરે છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આ કોરોના મહામારીનો ખૂબ જ કપરો સમય છે, આપણે સૌ તકેદારી તો રાખીએ જ, પરંતુ શક્ય હોય આપણાથી તો એક માણસની પણ આપણે સેવા કરવાનો જે પણ આપણને મોકો મળે એ ચૂકીએ નહીં. કારણ કે આપણે સૌ એક આ મહામારીને આપણે સૌ ખભેથી ખભો મિલાવીને જ એકબીજાના સહજ સહકાર આપીને જ આને દૂર કરી શકીશું. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. તમારે કેટલા ટિફિન અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યા કેટલા થયેલા? પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં છેલ્લા 15 દિવસથી આ સેવા કાર્યરત છે અને લગભગ 1200થી વધુ ટિફિનો અત્યાર સુધી પહોંચાડવામાં આવ્યા છે બંને ટાઈમના ભેગા કરીને, અને લગભગ 250થી વધુ લોકોને ઓક્સિજનના સિલિન્ડરોની સેવા આપવામાં આવી છે. અને આગામી સમયમાં અમે આ આંકડો હજુ વધારવા માટે તત્પર છીએ. આગામી 2 મહિના 4 મહિના જેટલો સમય અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ કોરોના મહામારીનો સમય જલ્દી પૂરો થઈ જાય, પરંતુ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી અમે મક્કમતાથી આ વસ્તુ અમે આગળ તપાસીશું. કઈ કઈ જગ્યાએ ટિફિન તમારા એરિયામાં વેચવા? સમગ્ર આખા ભરૂચ જિલ્લામાં અત્યારે તો આપીએ છીએ, અમે અંકલેશ્વર પણ પહોંચાડીએ છીએ, ભરૂચમાં, ભરૂચ શહેરી વિસ્તારમાં, ભરૂચ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે હાલમાં પહોંચાડીએ છીએ. કેતન રાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ.